જોરાવાસણમાં જમીન મામલે ઝઘડામાં યુવાન પર જીવલેણ હુમલો. વલસાડના ડુંગરી નજીક આવેલ જોરાવાસણ ગામમાં જમીન મામલે ઝઘડામાં જય પટેલ નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સહિયારી જમીનમાં આંબા કલમ રોપવા બાબતે થયેલ માતા અને કાકા વચ્ચે ચાલી રહેલ ઝઘડામાં માતાને બચાવવા જતા યુવકને કાકા અને પિતરાઈ ભાઈએ મળી માર માર્યો હતો અને લાકડાના વડે માથાના ભાગે ફટકો મારતા યુવાન ઈજાગ્રસ્ત બન્યો હતો, જે બાદ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ યુવાન વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાન દ્વારા એના ત્રણ કાકાઓ રમેશભાઈ પટેલ, નગીનભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ તેમજ પિતરાઈ ભાઈ યશ રમેશ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે બાદ ડુંગરી પોલીસ દ્વારા ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. પોતિયા મારામારીની ઘટના કેવી રીતે આખી સમગ્ર ઘટના બની અને તમારા દીકરા પર જે હુમલો થયો તે શું હતી આખી ઘટના તે વિગતથી જણાવો. મેં નોકરી પણ જવાની કરી એટલે કલમ હા મેં મારા ઘરની બાજુમાં જ કલમ રોપેલી એટલે મેં મારા ઘરવાળાને કીધું કે આ કલમ તું કેમ રોપવા દીધી. તારાથી તારા ભાઈને નહીં કહેવાયું કે અમે ઘેર તોડવાના તો આ કલમ નડે એટલે મારો જેઠ કૂટો કૂટો આવ્યો. રમેશ કરને છે તેમાં જેઠ કૂટો કૂટો આવ્યો, કૂટી કૂટીને આવ્યો તેવો આવ્યો તેવો મારા આગળનો ભાગ સાળીવાળો ભાગ મને ખેંચી કર્યો મારો એટલે ખેંચી કર્યો એટલે મેં કીધું કે તું મને માર પછી મરા તેટલી મને માર એટલે મારો પોયરો ઘેરમાંથી ખાટલા પરથી સૂટેલો જ હું ને કરીને એ લોકો દોડી આવ્યા એટલે મારો પોયરો મારી મમ્મીને મારે એમ કરીને રમેશ પાસે ગયો એટલે પાછળથી ધીરુભાઈ આવી મારા મારા છોકરાને ગળા પછાડી વળગી ઉઠ્યા. વળાઈ ગયા એટલે આબાસી રમેશભાઈનો પોયરો ને ધીરુભાઈની તાની એ લોકો બધા વળગી પડ્યા ને તેનો રમેશભાઈનો લાલો છોકરો તે બી વળગી પડ્યા. અમે પહેલા બે જણ ધીરુભાઈ મારો ડિયર છે પછી એ લોકો તો વળગી પડ્યા તો પછી મેં ધીરુભાઈનો શર્ટ ખેંચીને એને ખેંચી લઈ ગઈ. ધીરુભાઈએ મારા ચાર આંગણા પકડ્યા, આંગણા પકડીને મારા આંગણાના ભાંગી લખવા કરે તો મેં મારો પોયરો મારા મમ્મીના તું આંગણા કેમ ભાંગે કે મારો પોયરો મારાએ આવ્યો તો પછી એની ઘેરવારી આવી કે તું ધીરુ એના ઘેરવાળાને કે તું સટનાના આંગણા છોડે કે તે સટા એનો ઘેરવાળો આંગણા નહીં છોડે તો મારા પોયરા કે તું આંગણા છોડે કે નહીં છોડે મેં આંગણા મારે મમ્મીના છોડે મેં તો ત્યાં પછી એના છોડ્યા છોડ્યાને અમારું બધું સુમસામ થઈ ગયું. પછી છુમછામ પાંચેક મિનિટ થઈ ગઈ એટલે મારો જેઠ નગીન એની ગઠ્ઠી જો રાખતો રાખતો આવ્યો આવ્યો તેવો મારા મારે વરગવા પહેલાં મારા પોયરા વરાઈ ગયો. પછી એટલા આબાસી રમેશભાઈ તે મારા પોયરા વરાઈ ગયા, ધીરુભાઈ વરાઈ ગયા, ધીરુભાઈનો છોકરો વરાઈ ગયો, ધીરુભાઈની ઘેરવારી વર્ગી, ધીરુભાઈનો રમેશભાઈનો લાલો છોકરો વર્ગ્યો એટલે પછી મેં બી વર્ગી મારા છોકરાને બચાવવા માટે એટલે ધીરુભાઈ ને ધીરુભાઈની તાની મને વાળ પકડીને ખેંચી લઈ ગયા. મને વાળ પકડીને ખેંચી લઈ ગયા અને મને તે લોકો મને બહુ મારી તે પછી મારો છોકરા આલોકીને લાકડીને મારો છોકરો મારા આવ્યો. મારા આવ્યો એટલે મેં ધીરુભાઈની છોકરી ઘેરવારી ઊભી રહેલી એના મેં વાળ પકડીને બેન મેટીને લાખી દીધી કે મને બહુ મારી એટલે મેં લાખી દીધી એટલે રંગીનભાઈ નગીનભાઈ મારો જેઠ છે તે આવીને મારા વાળ પકડ્યા. મારા વાળ પકડ્યા એટલે રમેશભાઈ આવ્યા. રમેશભાઈ ને નગીનભાઈ બે જણા મને નીચે લાખી જમીનમાં ને રમેશભાઈ ફટ્ટે કૂડે કે મારી સાસુને મારે એના કેળમાં બહુ જોર છે એને મારો એને મારો એમ કને ફટ્ટે કૂડે. મેં બહુ કોશિશ કરું છોડવા પણ મને નગીનભાઈ ને રમેશભાઈ મને છોડી નહીં મળે, મને બહુ મારી એ લોકો. પછી એવામાં મારા જેઠની વહુ હતી કોકિલાબેન, કોકિલાબેન બૂન પાડે એવો સાટના આપણા જોઈને તો જોઈ તો મરી ચાલ્યો જોઈને તો ભટકો માર્યો જોઈને બહુ લોહી નીકળે તે સટા મારો જેઠને રમેશભાઈ મારો નગીન જેઠ થઈને રમેશભાઈ મને છોડે નહીં લે. મને તો એ લોકો કે સટા જઈ મરી ચાલ્યો એટલે મારો તો બેન આડી પાડેલી તાને મારો સ્વસ્થ મરી તો કંઈ થાય જ નહીં. મેં તો ગભરાઈ ગઈ મારા પોયરાનો જેવી મેં તો ઉઠી એટલે મારો પોયરો લોહી લુવાન થઈ ગયેલો માટે નહીં જોવાય માટે નહીં જોવાય. મારો ઘેરવાળો અપંગ છે, મારા અપંગ મારા ઘેરવાળાને રમેશભાઈ 24 ટાંકી લાખી દીધો. પછી મારી એક હાથને કોઈ ફોન બી નહીં કરે મારે લોહી મારા બંડે હતો લોટ વાળો મારા મારો જે મારો મોબાઈલથી બી લોહી વાળો મારી એક હાથને નહીં ફોન થાય. હું કોઈને કહ્યું બહુ નહીં કીધું દીઘાટવા એક હાથને ફોન કરો મારી બહુએ ફોન કર્યો એક હાથે મારી બહુ કે મમ્મી કોઈ ફોન યુઝ કર્યો. પછી મેં પાછા વહેલા મારા પહેલું વહેલા તેવા જાતે મેં સોને ફોન કર્યો પણ સોને ફોન નહીં લઈ ગયો એટલે મારા જેઠના બાજુના મારા જેઠના પોયરા કે સનાકા કે ચાલ મારી પાડોટીમાં તમે બેસી લો એટલે તે લોકો અમને હોસ્પિટલ લગ્ન લઈ ગયા.